સ્વામિનારાયણ હરે સ્વામી. સંવત 1876ના માઘવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉગમણે 12 ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો અશુભ એવા જે દેશ કાર ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી અને તે દ્રઢાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ કાળ ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે, તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો સી વાત કહેવી. અને દેશ કાળ ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કંઈક સુકૃત હોય તે પણ નાશ પામે અને મદિરા પાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે, જે મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 55મું થયું.